स्वाध्याय 5.2 નો દાખલો 16મો છે। એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપણને આપી છે કે જેનું ત્રીજું પદ 16 છે, એટલે આપણે લખીશું આપણે અહીંયા એ 3 બરાબર 16 અને સાતમું પદ જે છે એટલે કે એ 7 પાંચમા પદથી એટલે કે એ 5 થી 12 વધુ છે એટલે કે વત્તા 12 એટલે અહીંયા આપણને એ 3 બરાબર 16 અને એ 7 બરાબર એ 5 વત્તા 12 આપણને આપેલા છે। તો આપણે આના ઉપરથી સમાંતર શ્રેણી શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ શું કરીશું આપણે, અહીંયા તમે જુઓ એ 3 બરાબર 16 છે। એ 3 એટલે એ પ્લસ 2D લખી શકીએ આપણે, એટલે એ પ્લસ 2D બરાબર 16, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ। બીજું સમીકરણ અહીંયા આપણને આપ્યું છે એ 7 બરાબર એ 5 પ્લસ 12, એ 7 એટલે એ પ્લસ 6D, એ 5 એટલે એ પ્લસ 4D અહીંયા આપણે મૂકી દઈએ। પછી એનું આગળ આપણે સાદુરૂપ આપીશું તો આ એ જે છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, 4D પણ સાઈડ ચેન્જ થશે તો માઇનસ થઈ જશે, એ પ્લસ છે એ માઇનસ છે બંને કેન્સલ થશે, અહીંયા 6D પ્લસ છે અને 4D માઇનસ છે, નિશાની અલગ અલગ બાદબાકી થાય, 6Dમાંથી 4D જાય તો આપણને 2D મળશે, 2D બરાબર 12। ડીની કિંમત આપણે શોધવી છે તો આ 2 ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં આવશે એટલે આપણને મળશે 2×6=12, એટલે ડીની કિંમત આપણને આ રીતે 6 મળશે। હવે ડીની કિંમત જે 6 મળી આપણને એ આપણે સમીકરણ નંબર 1ની અંદર મૂકી દઈએ। આજે સમીકરણ 1 જે છે ત્યાં આપણે ડીની કિંમત 6 મૂકીએ, એટલે એ પ્લસ 2×6=16। આગળ એનું આપણે સાદુરૂપ આપીએ તો 2×6=12 થાય, એટલે આપણને મળશે A+12=16, એની કિંમત શોધવાની છે, 12ની સાઈડ ચેન્જ થશે નિશાની બદલાશે, એટલે એ બરાબર 16-12 એટલે કે 4, આ રીતે આપણને એની કિંમત 4 મળશે। વિદ્યાર્થી મિત્રો, આ એ જે છે એ પ્રથમ પદ દર્શાવે છે એટલા માટે પ્રથમ પદ એ બરાબર આપણને 4 મળશે। હવે આપણે બીજું પદ શોધી કાઢીએ, કારણ કે આપણે સમાંતર શ્રેણી શોધવાની છે એટલે બીજું પદ શોધવું હોય તો સૂત્ર છે એ પ્લસ ડી, એની કિંમત 4, ડીની કિંમત 6 મૂકી દઈએ, 4×6 એટલે કે 10, તો આ રીતે આપણને બીજું પદ આપણને મળી ગયું 10 મળી ગયું। હવે ત્રીજું પદ આપણને આપેલું જ છે 16, પ્રથમ પદ 4, બીજું પદ 10, ત્રીજું પદ 16, ચોથું પદ આપણે શોધીએ, એ પ્લસ 3Dનો ઉપયોગ કરીશું, એની કિંમત 4 મૂકીએ, ડીની કિંમત આપણે 6 મૂકીએ, આ રીતે તો 3×6=18 થશે, અને 18×4=22, તો આ રીતે આપણને ચોથું પદ જે છે 22 મળશે। તો આમ જે માંગેલ સમાંતર શ્રેણી જે છે એને આપણે આ રીતે લખી શકીએ 4, 10, 16 અને 22। આગળ 17મો દાખલો છે, 3, 8, 13, 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપણને આપી છે, એના માટે અહીંયા એ જે છે પ્રથમ પદ છે 3, તો પ્રથમ પદ એ બરાબર 3 લખીશું આપણે, હવે ડી શોધી કાઢીએ આપણે, સમય તફાવત A2-A1, A2ની કિંમત 8 છે, A1ની કિંમત 3 છે, 8×3 જાય તો આપણને 5 મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે, છેલ્લેથી 20મું પદ એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું। આમ તો આને પ્રથમ પદ કહેવાય, આને બીજું કહેવાય, આને ત્રીજું કહેવાય, આને અંતિમ પદ કહીશું, પરંતુ આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે, તો શું કહીશું આપણે એના માટે, આ જે શ્રેણી આપણને આપી છે એને આપણે ઉલટા ક્રમમાં લખીએ, એટલે પહેલાં આ લખીશું, પછી 13, 18 અને છેલ્લે 3 લખીશું, એટલે જે અંતિમ પદ જે છે એ પ્રથમ પદ થઈ જાય અને પ્રથમ પદ જે છે અંતિમ પદ થઈ જશે, એટલે જે શ્રેણી આપણને આપી છે એને આપણે ઉલટા ક્રમમાં લખી નાખીએ, 253, 13, 8 અને 3, તો એ પ્રમાણે આપણે હવે ગણીએ તો 253 જે છે એ આ શ્રેણીનું પ્રથમ પદ થાય, અને ડી શોધવું છે આપણે તો બે ક્રમિક પદોની બાદબાકી કરીશું આપણે, એટલે 3માંથી 8 બાદ કરીશું અથવા 8માંથી 13 બાદ કરીશું તો પણ ચાલે, તો આપણે 3માંથી 8 બાદ કરી દઈએ તો 3માંથી 8 જાય તો આપણને મળશે -5, તો આ રીતે જે શ્રેણી આપણને આપી છે એનું પ્રથમ પદ 253 છે, ડિફરન્સ જે છે -5 છે, અને અંતિમ પદ જે છે લાસ્ટ પદ જે આપણને આપ્યું છે એ 3 છે, અને આ જે શ્રેણી આપણને આપી છે એનું 20મું પદ આપણે શોધવાનું છે, એટલા માટે એનની કિંમત અહીંયા મેં 20 મૂકી છે। હવે આપણે સૂત્ર મૂકીશું આપણે એનનું, અને આ સૂત્રની અંદર આપણે એનની કિંમત 20 મૂકી દઈએ, એની કિંમત 253 મૂકી દઈએ, ડીની કિંમત આપણે -5 મૂકી દઈએ, અને આપણે એ
वीस शोधी काढ़ीशू। वीसमु पद छेल्ले थी ए वीस बराबर 253 वत्ता 20 माइनस 1 गुणाकार में माइनस 5। 20 में एक जाए तो अपन 19 मळशे। आ रीते आ बेनो थाय गुणाकार 19 पंचा 95 थशे प्लस माइनस माइनस 95 थशे। 253 में 95 जाए तो अपन मळशे 158 मळशे। तो आ रीते जे श्रेणी अपन आपी छे एनू छेल्ले ते 20मु पद जे छे 158 छे। आगळ 18मो दाखलो छे। एक समांतर श्रेणीना चौथा अने आठमा पदनो सरवाळो 24 छे अने छठा अने दसमा पदनो सरवाळो 44 छे। तो आ समांतर श्रेणीना प्रथम त्रण पद शोधो। विद्यार्थी मित्रों पहेलुं जे वाक्य आपण आप्युं छे एना आधारे आपणे समीकरण लखीशुं। चौथुं पद एटले ए 4, आठमुं पद एटले ए 8, ए बेनो सरवाळो जे छे आपणे 24 આપણને આપેલો છે। બીજું સમીકરણ બનશે છઠ્ઠું પદ એ 6, દસમું પદ એ 10, આ બેનો સરવાળો આપણને આપ્યો છે 44 આપણને આપ્યો છે। તો આ રીતે આપણને બે સમીકરણ મળશે। હવે એ 4 એટલે શું? એ પ્લસ 5D, એ 8 એટલે એ પ્લસ 7D આપણે લખી શકીએ બરાબર 24। એ અને એ 2A થશે 3D પ્લસ 7D નિશાને સરખી સરવાળો થાય 7 અને 3 10D થશે। આ રીતે હવે અહીંયાથી આ જે છે એમાંથી બે કોમન કાઢી લઈએ આપણે। અહીંયા 2 છે, અહીંયા 10 છે, બે કોમન કાઢીશું આપણે તો અહીંયા એ પ્લસ 2 5 10 થાય એટલે 5D બરાબર 24। બે ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં આવશે એટલે 24 ભાગ્યા 2 એટલે 12 2 24 થાય એટલે આપણને મળશે એ પ્લસ 5D બરાબર 12, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ। હવે એ 6 એટલે એ પ્લસ 5D, એ 10 એટલે એ પ્લસ 9D આ રીતે લખીશું આપણે બરાબર 44। એ અને એ 2A થશે 5 અને 9 14D બરાબર 44। બે આપણે કોમન કાઢ લઈએ તો આપણને મળશે એ પ્લસ 7D, 2 7 14 થાય બરાબર 44। આ બે ગુણાકારમાં અહીંયા ભાગાકારમાં આવશે 44 ભાગ્યા 2 એટલે કે 22 2 44 થાય એટલે એ પ્લસ 7D બરાબર 22, જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। હવે આપણે સમીકરણ 1 અને 2નો લોભની રીતે આપણે ઉકેલ મેળવીશું। સમીકરણ 1 છે એ પ્લસ 5D બરાબર 12, સમીકરણ 2 છે એ પ્લસ 7D બરાબર 22। લોભની રીતનો આપણે ઉપયોગ કરવો હોય તો નિશાની જે છે અલગ અલગ હોવી જોઈએ। અહીંયા જો એ જે છે બંને પ્લસ છે તો નિશાની આપણે બદલવી પડશે, આ પ્લસનું માઇનસ થશે, આ પ્લસનું માઇનસ થાય અને આ પ્લસનું પણ માઇનસ થશે। હવે આપણે નવી નિશાની પ્રમાણે આપણે સરવાળો બાદબાકી કરીશું। એમાંથી એ જાય તો 0, 5D માંથી 7D જાય તો -2D મળશે, 12મોથી 22 જાય તો -10 મળશે કારણ કે 22 મોટા છે, નિશાની માઇનસ છે એટલા માટે -10। ડીની કિંમત આપણે શોધવી છે તો -2 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો -10 ભાગ્યા -2 માઇનસ માઇનસ પ્લસ થશે અને 2 5 10 તો આ રીતે આપણે ડીની કિંમત આપણને 5 મળશે। ડીની કિંમત જે 5 મળી એ આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2માં મૂકી દેશે તો હું જે છે ડીની કિંમત 5 સમીકરણ 1માં હું મૂકું છું। સમીકરણ 1ની અંદર જ્યાં ડી છે ત્યાં આપણે 5 મૂકી દઈએ એટલે એ પ્લસ 5 ગુણાકારમાં 5 બરાબર 12, 5 5 25 થાય અને 25 આ બાજુ આવશે તો 60 ચેન્જ થશે, નિશાની બદલાશે તો એ બરાબર 12 માઇનસ 25, નિશાની અલગ અલગ બાદબાકી થશે તો આપણને મળશે -13। તો આ રીતે આપણને જે શ્રેણી આપણને આપી છે એમાં એની કિંમત -13 મળશે, ડીની કિંમત આપણને 5 મળશે। તો આપણે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે। તો પ્રથમ પદ આપણને મળી ગયું એ એટલે ત્યાં લખીશું આપણે પ્રથમ પદ એ બરાબર -13। બીજું પદ આપણે શોધવું હોય તો સૂત્ર જાણીએ છીએ આપણે એ પ્લસ ડી, એની કિંમત -13, ડીની કિંમત 5 મૂકીએ, નિશાની અલગ અલગ બાદબાકી થાય તો આપણને મળશે -8। તો આ રીતે આપણને બીજું પદ -8 મળશે। ત્રીજું પદ આપણે શોધવું છે તો સૂત્ર છે એનું એ પ્લસ 2D, એની કિંમત -13, ડીની કિંમત 5 મૂકી દઈએ, આ બેનો ગુણાકાર થાય 2 5 10 તો -13 વત્તા 10 બાદબાકી થશે તો આપણને મળશે -3, 13 મોટા છે, નિશાની છે માઇનસ એટલા માટે -3। તો આ રીતે આપણને જે શ્રેણી આપણને આપી છે એનું પ્રથમ પદ -13, બીજું પદ -8 અને ત્રીજું પદ જે છે આપણને -3 મળશે। આગળ 19મો દાખલો છે। સુબ્બારાવે 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક રૂપિયા 2000ની વેતન વૃદ્ધિ મળે છે તો કયા વર્ષે તેમનું વેતન રૂપિયા 7000 થશે? એટલે સુબ્બારાવ નામનો વ્યક્તિ જે છે 1995ની અંદર રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કરે છે અને તેમને દર વર્ષે માસિક રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે
એટલે કે પગારમાં વધારો થાય છે, તો કયા વર્ષે તેમનું વેતન રૂપિયા 7000 થશે એ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક જે છે 5000 રૂપિયા છે, તો બીજા વર્ષની આવક એ થશે 5000 વત્તા 200, કારણ કે દર વર્ષે 200 રૂપિયાની માસિક રૂપિયા 200ની જે છે વેતનમાં વધારો થાય છે, એટલે 5000 વત્તા 200 એટલે આપણને મળશે 5200. ત્રીજા વર્ષની આવક આપણે શોધી કાઢીએ, 5200 + 200 એટલે કે આપણને મળશે 5400. તો આ રીતે આપણને અહીંયા એક સમાંતર શ્રેણી આપણને મળે છે, 5000 5200 અને 5400. તો આ સમાંતર શ્રેણી માટે 5000 જે છે એનું પ્રથમ પદ છે એટલે એ બરાબર 5000. ડી શોધી કાઢીએ આપણે, a2 - a1 5200 - 5000 એટલે આપણને મળશે 200. તો આ રીતે ડીની કિંમત જે છે આપણને 200 મળશે. હવે અહીંયા જે છે આપણને કયા વર્ષે એનું વેતન જે છે એ રૂપિયા 7000 થશે એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા એની કિંમત આપણને આપી છે 7000, અંતિમ લાસ્ટ પદ કે વેતન જે છે 7000 ક્યારે થશે એટલે એની કિંમત આપણને 7000 આપણને આપી છે અને આપણે એનની કિંમત આપણે શોધવાની છે. તો એનના સૂત્રો આપણે મૂકીશું અને આ સૂત્રની અંદર એનની કિંમત 7000, એની કિંમત 5000, ડીની કિંમત આપણે 200 મૂકી દઈએ અને આપણે એન શોધી કાઢીએ. કિંમત મૂક્યા પછી આપણે સાદરૂપ આપીશું, તો 5000 આ બાજુ આવશે તો માઇનસ થશે 7000 - 5000 બરાબર n-1 ગુણાકારમાં 200, આ બેની બાદબાકી થાય તો આપણને મળશે 2000 બરાબર n-1 ગુણાકારમાં 200. 200 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે 2000 ભાગ્યા 200 બરાબર n-1, અને 2000 ભાગ્યા 200 કરીશું તો આપણને મળશે 10. 2 0 અંશમાંથી 2 0 છેદમાંથી ઉડી જાય અને 2 દાન 20 એટલે 10 બરાબર n-1. એનની કિંમત શોધવી છે, -1 આ બાજુ આવશે +1 થઈ જશે, 10 અને 1 11, તો આ રીતે આપણને એનની કિંમત 11 મળશે. આમ આપણે એવું કહી શકીએ કે ભાઈ 11મા વર્ષે જે છે એ સુબ્બારાવનું વેતન જે છે એ રૂપિયા 7000 થશે. અને વર્ષની વાત કરીએ આપણે કે કયા વર્ષે, તો 1955ની અંદર જે છે એ નોકરીમાં દાખલ થાય છે અને 11મા વર્ષે એટલે કે 2005ની અંદર સુબ્બારાવનું વેતન જે છે એ રૂપિયા 7000 થશે. આગળ 20મો દાખલો છે, રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રામકલી જે છે એ પ્રથમ અઠવાડિયેની બચત છે રૂપિયા 5, પછી દર અઠવાડિયે 1.75નો વધારો કરે છે એટલે પ્રથમ અઠવાડિયે બચત રૂપિયા 5 છે તો બીજા અઠવાડિયે કેટલી થશે 5, તો ખરી પ્રથમ અઠવાડિયાની વત્તા રૂપિયા 1.75 ઉમેરવાના છે, વધારો કરે છે એટલે 5 અને 1 6 એટલે 6.75 જે છે એ બીજા અઠવાડિયે બચત થશે. ત્રીજા અઠવાડિયે થશે બચત એની 6.75 બીજા અઠવાડિયાની વત્તા 1.75નો વધારો થાય છે એટલે 6 અને 1 7 એટલે કે 8.50 આપણને મળશે. તો આ રીતે આપણને એક સમાંતર શ્રેણી આપણને મળશે 5, 6.75 અને 8.50. તો આ સમાંતર શ્રેણી માટે 5 જે છે એનું પ્રથમ પદ છે એ બરાબર 5 થશે. ડિફરન્સ શોધી કાઢીએ આપણે સમય તફાવત, a2 - a1 બીજું પદ 6.75, પ્રથમ પદ 5 છે તો 6.75 - 5 કરીશું તો આપણને મળશે 1.75. વિદ્યાર્થી મિત્રો, એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો કયા અઠવાડિયે તેની બચત જે છે એ રૂપિયા 20.75 થશે એટલે અંતિમ પદ જે છે અહીંયા આપણને આપ્યું છે એ એનની કિંમત 20.75 આપણને આપી છે અને આપણે એનની કિંમત આપણે શોધવાની છે. હવે આપણે એનનું સૂત્ર મૂકીશું અને આ સૂત્રની અંદર એની કિંમત 20.75, એની કિંમત 5, ડીની કિંમત આપણે 1.75 મૂકી દઈએ, પછી એનું આપણે સાદરૂપ આપીએ. 5 આ બાજુ આવશે માઇનસ થઈ જશે, 20.75 - 5 બરાબર n-1 ગુણાકારમાં 1.75. 20.75માંથી 5 જાય તો આપણને મળશે 15.75 બરાબર n-1 × 1.75. 1.75 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે તો મળશે આપણને 15.75 ભાગ્યા 1.75 બરાબર n-1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે, અહીંયા પણ 2 સંખ્યા છે એટલે પોઈન્ટ જે છે કેન્સલ થશે એટલે 1575 ભાગ્યા 175 કરીશું તો આપણને મળશે 9. તો 9 બરાબર n-1, એનની કિંમત આપણે શોધવાની છે એટલે -1ની સાઈડ ચેન્જ થશે તો પ્લસ થઈ જશે, 9 અને 1 10 એટલે એની કિંમત આપણને 10 મળશે. તો આપણે એવું કહી શકીશું કે 10મા અઠવાડિયે જે છે એ તેની બચત
रुपया 20.75 થશે।